વેલકમ માય ન્યુ વ્લોગ ફ્રેન્ડ્સ. તો આજે હું આવી ગયો છું એક બહુ સરસ જગ્યાએ જ્યાં બહુ મસ્ત દાબેલી મળે છે. મને એક બે જણની અહીં રિક્વેસ્ટ આવી હતી કે આપણે સોરઠિયાવાડી સર્કલ, આપણે કઈ જી કયો એરિયો કહેવાય, સોરઠિયાવાડી સર્કલ કહેવાય એને. સોરઠિયાવાડી સર્કલ એટલે પવનપુત્ર ચોક, પવનપુત્ર ચોક ની આગળ. હા, તો પવનપુત્ર ચોક ની આગળ આપણે આવે છે આ દાબેલી, કચ્છ માંડવી દાબેલી. તો આપણે અહીંયા ટેસ્ટ કરશું કેવો છે, ટેસ્ટ જાણશું. અને હા, અને આ ભાઈ પોતે ખુદ માંડવીના જ છે, એટલે જોઈએ આપણે કેવો માંડવી જેવો ટેસ્ટ છે કે નહીં, તો આપણે જોશું અને ટેસ્ટ કરશું. અને કેટલા ટાઈમ થી આપણે, કેટલા ટાઈમ થી છે, 6 મહિના થઈ ગયા અહીંયા. હા, 6 મહિના, 6 મહિના. હા, તો 6 મહિના અહીંયા એમને થયા છે. તો આપણે ચાલો હાલો ટેસ્ટ કરીએ કેવો છે અને શું શું વસ્તુ રાખી છે આપણે. દાબેલી છે, રગડો છે, કડક છે, કટકા છે, બાજીકોન છે. બાજીકોન છે. હા, તો ઘણી બધી વસ્તુ રાખે છે. તો આપણે જે જે સ્પેશિયલ વસ્તુ હશે એ ટેસ્ટ કરીને જણાવશું કે કેવો છે ટેસ્ટ અહીંયા. ચાલો ફ્રેન્ડ્સ, ચાલો ટેસ્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કાકાને પૂછશું કે અહીંયા શું શું એ વેરાયટી છે એમને. કાકા, આપણે શું શું વેરાયટી રાખી છે? કચ્છી દાબેલી છે, કચ્છી દાબેલી, પછી કચ્છી રગડો, જડીબુટી વાળો. બરાબર, જડીબુટી વાળો રગડો. એમાં જડીબુટી વાળો, પેટ દુખતો હોય, કબજિયાત થયો હોય, નળ ભરાતા હોય એ ન ભરાય, ભૂખ ન લાગતી હોય, વાચન શક્તિ ન થતી હોય, 101% મટી જાય. ઓહો, કચ્છી એટલે જડીબુટી વાળો રગડો. માંડવી સુધી ક્યાં મળે જ નહીં. અચ્છા, એવું છે. માંડવી માં બે જગ્યાએ જ મળે. ઓકે, તો બરાબર. તો કચ્છી રગડો જે અહીંયા સ્પેશિયલ એ લોકો રાખે છે, હવે એ બને છે રગડો, માંડવી નો જડીબુટી વાળો રગડો. વાહ, પેલા કઈ કઈ બે ગઈડી ચટણી નાખી, અલગ અલગ ચટણી છે એમને, લસણ ચટણી. વાહ, હવે આ રગડો વટાણા નો, માંડવી માં વટાણા નો આવે. શું વાત, બરાબર, લીલોતરી એમ ને બધી. વાહ, આની શું પ્રાઇસ છે કાકા રગડાની? 40 રૂપિયા. એક જણ ખાય તો પેટ ભરાઈ જતું હોય છે કા? અને આપણો ટાઈમિંગ શું છે કાકા? 1 થી 10 રાતના. 1 થી 10, બરાબર બરાબર. હવે દાણા આવ્યા એમને. વાહ, જોરદાર કરી નાખ્યો કાકા તમે રગડાને. હા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય કોક. આપણે એક કસ્ટમર ના રિવ્યુ લઈએ જે અહીંયા સ્પેશિયલ. તમે શું કામ ખાવા આવ્યા છો? એટલે આ ભાઈ જે રગડો ખાય છે ને, એ ઓલા કાકા એ કીધું આયુર્વેદિક રગડો, એસિડિટી મટી જાય, એસિડિટી મટી જાય ને એના માટે સ્પેશિયલ ખાવા આવ્યા છે. તમારું નામ? મેહુલભાઈ. મેહુલભાઈ, થેન્ક યુ મેહુલભાઈ. કાકા, હવે આપણે શું ખવડાવશો તમે? દાબેલી. દાબેલી પછી આ પાઉ ની જમ્બો સાઈઝ છે એમ ને? જમ્બો થી મોટું. હા, જોઈ શકો છો ફ્રેન્ડ. હવે રસો નાખશો, કચ્છ નો સ્પેશિયલ રસો ભાઈ. એમાં પછી દાબેલી એ જોયો, કચ્છ નો મસાલો પણ આ ટાઈપ જ હોય આખો કા, એ આખો અલગ જ હોય એમ. હા, નાખો ડુંગળી ની બધું નાખો, બાકી કોઈ ને સ્વામિનારાયણ મળી જશે ને ખાવું ભાઈ. ઓકે, થઈ ગઈ ને આમ રેડી, દાબેલી આપણી રેડી થઈ ગઈ છે. કાકા, હવે બીજી તમારી કઈ વેરાયટી તમે ખવડાવશો? જાજી તો આપણે આઈટમ નહીં ખાઈ શકીએ, પણ તમારી મેઇન મેઇન આઈટમ છે કડક. ના, ટોસો તા સ્પેશિયલ માંડવી થી. અને આ જે તમે ભાજીકોન નો મસાલો એમાં નાખવાનો એમ ને? વાહ, પછી રસો, હા, રસા વાળી ચટણી બે. વાહ, મીડિયમ મીડિયમ કાકા, થોડુંક જ લસણ નાખજો. હા, ડુંગળી આવી ગયું. આની શું પ્રાઇસ છે કાકા? 40 રૂપિયા. આના 40 રૂપિયા છે, બધું 40 રૂપિયા એમ ને? વાહ, રેડી આપણું કચ્છી કડક થઈ ગયું રેડી, જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે ત્યાં કચ્છી કડક ને દાબેલી બે ટેસ્ટ કરશું, કેમ કે બધું તો આપણે ટેસ્ટ ના કરી શકીએ. હવે હલાવી દો કાકા, મસ્ત. વાહ, હલાવી દર, આમ ટેસ્ટ સારો આવે ને, બધું મિક્સ થઈ જાય. હા, નકા તો એક ચટણી અલગ અલગ છે. હા, સાચી વાત છે, કચ્છમાં ના, અમે અહીંયા હલાવીને જ જઈએ. બરાબર છે, બરાબર, ખબર હોય ને કેટલા. હા, સાચી વાત છે. છાસ ને એવું રાખતા હશો કે એવું નથી ને? કે બસ ધીમે ધીમે આગળ ચાલુ કરશો ને પછી, એમ રાજકોટ વાળાને આમ ગમી વસ્તુમાં છાસ જોઈએ એટલે.
ચાલો કાકા હવે આપણે ટેસ્ટ કરી લેશું. હવે કચ્છી કડક રેડી છે. જોવો ફ્રેન્ડ્સ, આ કચ્છી કડક આપણે આવી ગયા છે. જોવો ભાઈ આવી રીતે ભાજી કોણ ભરાઈ છે. પાર્સલ એમ ને, ભાજી કોને પાર્સલ થાય, ખરાબ ન થઈ જાય ને કાકા? તો વાંધો નહીં, પોચા થઈ જાય એમ ને, હવાઈ જાય. દાબેલી આપડે લસણ ડુંગળી વાળી જ આવે કે સ્વામિનારાયણ આવે? સ્વામિનારાયણ આવે. વાહ સરસ. તમારું નિલેશ? નિલેશભાઈ કેટલા ટાઈમ થી આવો છો? હું અહીંયા ઘણા ટાઈમ થી આવું. એમ ને, કેવો લાગે છે ટેસ્ટ તમને? ટેસ્ટ સારો હોય છે. ટેસ્ટ સારો છે. હા, અને લઈ જાય છે, રેગ્યુલર લઈ જાય છે. બીજી તમને અહીંયા કઈ કઈ વસ્તુ ભાવે છે? આની દાબેલી હતા ને, દાબેલી, દાબેલી નો ટેસ્ટ બહુ સારો છે. દાબેલી નો સારો છે. આમાં લખ્યું છે માંડવી, કચ્છ માંડવી, એવો જ ટેસ્ટ આવે છે? હા, એવો જ આવે. ઓકે, થેન્ક યુ નિલેશભાઈ. અહીંના આપણે એક બીજા જ કસ્ટમર છે, એને પણ આપણે રિવ્યુ લેશું. હા, શું નામ છે તમારું? વિશાલ. વિશાલભાઈ કેટલા ટાઈમ થી આવો? વિશાલભાઈ 3 મહિના થી આવું છું. 3 મહિના. અને કેવો ટેસ્ટ લાગે છે? મજા આવે, એકદારો ટેસ્ટ છે. એકદારો ટેસ્ટ છે. અને આમ બીજી વસ્તુ તમે શું ભાવે? બધી હું તો મોસ્ટ ઓફ રગડો જ ખાઉં છું, દાબેલી ને રગડો. દાબેલી માં રગડા માં એક ખાઈ જાવ તો પેટ ભરાઈ જતું હોય છે. એક તો ફૂલ થઈ જાય, હાજુ સુધી ખાવું ન પડે. ઓકે, થેન્ક યુ વિશાલભાઈ. અહીંના જે કસ્ટમર છે, જેને અત્યારે જો દાબેલી ખાધી છે અને ટેસ્ટ કર્યો છે, તો આપણે એના રિવ્યુ લઈ કેવો લાગ્યો ટેસ્ટ. તો તમારું નામ શું છે? વિજયભાઈ લખતરિયા. વિજયભાઈ લખતરિયા, કેવો લાગ્યો ટેસ્ટ વિજયભાઈ તમને? ટેસ્ટ બહુ બેસ્ટ છે. અમે ચાલુ કર્યું ત્યારથી અહીંયા જ નાસ્તો કરવા અમે આવીએ છીએ, અને બહુ ટેસ્ટમાં અહીંયા જે તમારે માંડવી જવાનો ધક્કો બચી જાય એવો ટેસ્ટ છે, સમજો. બરાબર બરાબર. એટલે આમ એક ઓરિજિનલ એકદમ આમ માંડવી જેવો ટેસ્ટ આવે છે એમ ને? એમ તો છે, માંડવી જેવો ટેસ્ટ. દાબેલી તો જો મેં અડધી તો ખાઈ ગયો હતો, અને હવે તમારા માટે ટેસ્ટ કરી લઈ. બહુ જોરદાર છે ટેસ્ટ. હા, માંડવીમાં કેમ એટલે બધા આગળ ખાવું હોય તો અહીંયા જવાની જરૂર નથી, અહીંયા આવી જવાની જરૂર છે. એટલો સરસ ટેસ્ટ છે. ત્યાં લોકોનો મસાલો છે ને, જોઈ શકો છો એકદમ આમ કચ્છ માંડવી નો રિયલ ટેસ્ટ આવે છે એવો મસાલો છે આ કાકા એવો બનાવે છે. કાકા તમારું નામ શું? મનુ મહારાજ. મનુ મહારાજ બ્રાહ્મણ છો? મનુ મહારાજ કાકા બ્રાહ્મણ છે, એટલે બ્રાહ્મણ ની રસોઈમાં તો કેવું જ ના પડે. હવે એનો કચ્છી કડક ટ્રાય કરશું આપણે, જોઈ શકો છો કચ્છી કડક. જોરદાર છે કચ્છી કડક. આના જે ઓલા ટોસ આવે, બટર ટોસ, કાકા માંડવી થી મગાવો ને? માંડવી થી મગાવે છે, એટલે બટર વાળા આવે એમ? બટર વાળા ટોસ આવે, સ્પેશિયલ માંડવી થી અહીંયા મગાવે. એટલે રાજકોટ માં તો કોઈ રાખતું જ નથી ને કચ્છી કડક. રાજકોટ માં એક જ એવી જગ્યા છે જે કચ્છી કડક રાખે છે. અને દુકાન નું નામે શું છે? કચ્છ માંડવી, માંડવી દાબેલી વાળા દુકાન નું. અને ભાઈ નું નામ છે મનુભાઈ મહારાજ. હા, અને તો ફ્રેન્ડ્સ અહીંયા આવી શકો છો, બહુ સરસ જગ્યા છે. તો આવા જ વિડીયો જોવા ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા માટે નવા નવા આ વિડીયો લેતા આવીશ. તમારા ફ્રેન્ડ્સમાં આ વિડીયો શેર કરી નાખો ફ્રેન્ડ્સ ફટાફટ, એટલે તમારા ફ્રેન્ડ્સ પણ આવી જગ્યાએ, સારી સારી જગ્યાએ એમને આવવા મળે. તો ફ્રેન્ડ્સ ચાલો નવા વિડીયો ફટાફટ લેતા આવીશ. તો ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ.